આજો અમે સાસુ વહુ નીચે કામ કરીએ અને મહારાણી અહીં બેડમાં પડ્યા છે. મમ્મી મને અત્યારે બહુ ઠંડી લાગે છે અને થોડીક વીકનેસ પણ, એટલે હું આવીને સૂઈ ગઈ. ઠંડી જડી હોય ને તો સ્વેટર પહેરી લે, પણ કામ તો કરવું જ પડશે ને. મમ્મી હું સવારે વહેલા જાગીને કામ કરતી હતી અને રોહનનું ટિફિન પણ બનાવી નાખ્યું છે, ચા નાસ્તો પણ. તમે નિશાને પૂછી લેજો. હા તો કાઈ ઉપકાર નથી કર્યો અને પોતાના વાનું ટિફિન બનાવી નાખ્યું એટલે પૂરું એમ. રોહનની સામે સારી થઈ જાય છે અને એની ગયા પછી પાડાની જેમ પડી રહી છે. મને બધી સમજ પડે છે. શું થયું મમ્મી? શું હોય બીજું? મારે એક જ ઉપાધિ છે, એ પણ આ તારા ભાભી. એ આ કામ નથી કરવું ને તો બીમારીને બહાના કરવાના છે. મમ્મી હું ખોટું નથી બોલતી કે નથી હું નાટક કરતી. મારી તબિયત સાચે જ નથી સારી, તમને તો ખબર છે ને. કેટલાય દિવસથી મને ચક્કર આવતા હતા. આ તો દવા લઈ લો અને કામે લાગો, કારણ કે કામ તો કરવું જ પડે ને. આ નિશા બિચારી એકલા આજે કેટલું કામ કરશે? પણ ભાઈ હું સવારમાં વહેલા જાગીને કામ કરતી જ હતી. આવી ગયા તમે. મને તો એમ હતું કે આજે આખો દિવસ મારે એકલી જ કામ કરવું પડશે. મેં તને કહ્યું તો હતું કે મારી તબિયત નથી સારી એટલે હું આરામ કરવા જાઉં છું. હા પણ મને એમ કે તમે 5-10 મિનિટમાં પાછા આવી જશો. તમે તો કલાકે પાછા ના આવ્યા ને એટલે મારે મમ્મીને મોકલવા પડ્યા. શું તને શરમ જેવું કઈ છે કે નહીં? હું તો તને મારી નાની બેન સમજું છું. અડધી કલાક હું શું આરામ કરવા માટે ગઈ? ત્યાં તો તે મમ્મીને ફરિયાદ પણ કરી દીધી. અરે તમારું તો રોજનું થયું, એક દિવસ તમને માથું દુખતું હોય તો બીજા દિવસે તમને પગ દુખે, તો મારે શું તમારા ઢસડા ઢસડ્યા કરવાના? સાથે રહેવું હોય ને તો સાથે કામ પણ કરવું પડશે, બાકી નોકર એવા જતા રહ્યો. તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? હું કરું છું ને કામ. બોલ શું કામ કરવાનું છે? તમારે જે કામ કરવું હોય ને કરો, પણ કામ કરો. સારું. નિશા મને પાણી આ બહુ ચક્કર આવે છે. આલ્યો પાણી પીવો અને તમારા નાટક પતી ગયા હોય ને પછી તો કામે વળગો. શું થાય છે તને? લે પાણી પી. આપણે ઘરે વાત કરી દેવી જોઈએ, તારી તબિયત વધારે બગડતી જાય છે. ના ના હું ઘરે કોઈને વાત કરીને દુખી કરવા નથી માંગતી. અરે પણ તું સમજતી કેમ નથી? હા તારે આરામની જરૂર છે અને જો તું આરામ નહીં કરે ને તો તારી તબિયત વધારે બગડશે. રિયા આપણે ઘરે વાત કરવી જ પડશે. ઘરે વાત નહીં કરીએ તો એ લોકો તને આરામ નહીં કરવા દે. હા વાત વાતમાં તને મેણા માર્યા કરશે. તને ખબર છે મારાથી એ બધું સહન નથી થતું. ના એ લોકો એમની જગ્યા પર રાઈટ છે અને હું તો એ ઘરની વહુ છું,
મારે તો ઘરના કામ કરવા જ જોઈએ. મને તો તમારી ચિંતા થાય છે કે મને કઈ થઈ જશે તો તમારું ધ્યાન કોણ રાખશે. અરે હા, તું શું બોલે છે? એનું ભાન છે તને? તને તને કઈ નહીં થાય. હું તને કહી દઉં છું કે આપણે જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે જ. હું કેટલી લકી છું કે તમે આટલા હેન્ડસમ છો. હેન્ડસમ? તું વાતને ક્યાંની ક્યાં લઈ જાય છે? હું તને શું કહું છું ને તું મને શું કહે છે? આમાં હેન્ડસમ વચ્ચે ક્યાં આવ્યું? લેકિન તમે હેન્ડસમ નથી કે પછી મારી વાત પર ભરોસો નથી? અરે બાબા એમ નહીં, પણ હું એમ કહું છું કે આપણે જે વાત કરતા હતા એને અને હેન્ડસમ હોવાને શું સંબંધ? એ મને કઈ નથી ખબર, પણ એટલી ખબર છે કે તમે હેન્ડસમ છો એટલે છો. તું ક્યારેક ક્યારેક શું બોલે છે ને એ મને કઈ સમજાતું જ નથી. તું શું કહેવા માંગે છે ને મને તો કઈ સમજ જ નથી પડતી. તમે હસો છો ને ત્યારે કેટલા સારા લાગો છો. હું તમને હસતા જોવા માટે જ આ બધું કરું છું. અરે યાર તું પણ ખરી છે. હા, એક જ મિનિટમાં એટલે કે એક શબ્દમાં તે વાતને ક્યાંથી ક્યાં લઈ ગઈ. મૂડને ચેન્જ કરી નાખ્યો. આપણે સિરિયસ વાત કરતા હતા અને તને યાદ ના હોય તો પાછું યાદ કરાવું કે આપણે ઘરે બધાને વાત કરવાની વાત કરતા હતા. જે વાત ભૂલાઈ ગઈ છે એને શું કામ ફરીથી યાદ કરો છો? ચાલો હવે ઘરે નથી જવું. હા ચાલ. અને એક મિનિટ, જો ખબરદાર ઘરે કોઈને વાત કરી છે ને તો ઓકે મારા હેન્ડસમ. ચાલ. આપણે છે ને સારામાં સારા ડોક્ટરને બતાવીશું. હા ભાઈ. હા બોલ ને, શું વાત કરવી છે ભાઈ? ઘરનું વાતાવરણ જોતા એવું લાગે છે કે હવે અમે લોકો તમારી સાથે નહીં રહી શકીએ. અમે નિર્ણય કર્યો છે કે હું અને નિશા તમારાથી અલગ થઈ જઈએ. અરે કેવી વાત કરે છે તું? હા હજી તમારા લગ્નને થોડો સમય જ થયો છે અને તું જુદા રહેવાની વાત કરે છે. જરાક વિચાર તો કર, પહેલા તું સેટ થઈ જા પછી જુદા થવાની વાત કરજે. અને એ બાને આમ પણ મમ્મી અને રિયા નિશા સાથે થોડો સમય રહી લેશે, બીજું શું હોય? રહી લીધા ભાઈ. મમ્મી અને રિયા જે જેટલું રહેવું હતું ને એટલું રહી લીધા. હવે નિશાને આઝાદી જોઈએ છે અને મને પણ. હા પણ આપણા ઘરમાં ક્યાં કોઈ બંધન છે? અને હું ક્યાં કહું છું કે દરેક ભાઈ જિંદગીભર સાથે રહેશે. હું એટલું જ કહેવા માંગુ છું તને કે તું જે કહી રહ્યો છે એનો અત્યારે યોગ્ય સમય નથી. હા એ વાત સાચી કરી તમે, કારણ કે જો નિશા ઘરમાં હોય ને તો ભાભીને જલસા પડી જાય. બસ જેઠાણી બનીને હુકમ જાળવાના અને બીમારીના નાટક કરી કરીને આરામ કરવાનો. બસ આજે એ વસ્તુની તને ખબર ના હોય ને એના વિશે ન બોલે તો વધારે સારું. વાત સાંભળી લે, તને ખબર છે કે અમારી હાલત એટલે કે રિયાની હાલત કેટલી ખરાબ છે? ભાઈ મને તો એ નથી સમજાતું કે આ ભાભીને થયું શું છે. તમે લોકો ચોખવટ પણ નથી પાડતા તો અમે કઈ રીતે સમજી લઈએ? અમને તો એમ જ થાય ને કે તમે લોકો નાટક કરો. એટલે તને એમ લાગે છે કે અમે લોકો ખોટા બોલા છીએ? અરે લાગે છે શું, તમે છો, તમે એક નંબરના ખોટા બોલા છો ભાઈ. સાચું કહું ને તો તમે ગજબના કલાકાર છો બંને માણસ. હા એકને બીમારીનું નાટક કરતા સારું આવડે છે અને બીજાને
પ્રેમના નામે ધતિંગ કરતા આવડે છે. આટલું યાદ રાખજે, જે દિવસે તને હકીકતની જાણ થશે ને, તે દિવસે તારા બોલેલા શબ્દો પર તું જ પછતાઈશ. ભગવાન, શું થયું? શું હોય, ભાભીના રોજના નાટક કામ ના કરવું પડે ને એટલે. તો છે ને હું પણ કંટાળી ગયો છું, આ ભાઈને વાત કરવી જ પડશે. ભાઈ, ભાઈ અહીં આવો તો. ભાઈ ક્યાં છો તમે? આ બોલ ને, આ બૂમો શું કામ પાડે છે? ભાઈ મેં તમને કહ્યું હતું ને કે આપણે લોકો અલગ થઈ જઈએ. આ રોજ રોજ આ ઝઘડા થી છે ને હવે હું કંટાળી ગયો છું. રોજ સવારે ઉઠીએ ને એટલે એક જ મગજ મારી હોય, નિશા અને રિયા ભાભી ના ઝઘડા થતા હોય છે. મારું તો જીવું હરામ કરી નાખ્યું છે. આ સવા સવારમાં આનું મોઢું જોઉં છું ને તો મારો દિવસ બગડી જાય. થોડા દિવસ અમને લોકોને જોઈ લ્યો, પછી કદાચ અમે તમને જોવા પણ નહીં મળી. અને હા ભાઈ, તું પણ થોડો સમય અમને સહન કરી લે. અમારા ગયા પછી બસ, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા. આજે મને બોલવા દે, આજે મને બધું સાચું કહેવા દે, રોક નહીં. અમારા ગયા પછી આ બધું જ તમારું છે ને. એટલે ક્યાં જવાની વાત કરો છો? અમારાથી શું શું પાવ્યું છે તમે લોકોએ? હા કદાચ વિદેશ જવાની વાત તો નથી કરતા ને તમે? અમે એવા દેશમાં જવાના છીએ જ્યાંથી ક્યારે કોઈ પાછું નથી આવતું. આ તું શું બોલે છે? કઈક સમજાય ને એવું બોલ. અમારે સાંભળવું છે ને, તો સાંભળો. મને એડ્સ છે. હા, ને મારા કારણે રિયાને પણ એડ્સ થઈ ગયો છે. એની બોડી વીક હોવાના કારણે એના ઉપર વધારે અસર થઈ છે. આ વાતની જાણ કરીને અમે લોકો તમને લોકોને દુખી કરવા નહોતા માંગતા, અને એટલે જ રિયાએ જ ના પાડી હતી. ભાભી, આ તમે શું કર્યું? હે ભગવાન, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. મેં તમને બહુ હેરાન કર્યા ને. તમારી જગ્યાએ આ રોગ મને થઈ જવો જોઈતો હતો. ના બેન, ના, હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આવો રોગ મારા દુશ્મનને પણ ન આપે. આની પીડા તો હું જાણું છું, પણ દીકરા આનો કોઈ ઈલાજ તો હશે ને? આપણે સારામાં સારા ડોક્ટર પાસે જઈને એનો ઈલાજ કરાવશું. આની કોઈ દવા જ નથી તો પછી ઈલાજની વાત જ ક્યાં આવે છે? ને ભગવાનની ઈચ્છા હશે ને ત્યાં સુધી અમે તમારી સાથે રહીશું. ના ના ભાઈ, ભાઈ તમે આવું ના બોલો. તમારા ત્યાગ અને બલિદાનને સમજી ન શક્યો. મારા રામ જેવા ભાઈ
આ જેવા ભાભીને મેં બહુ હેરાન કર્યા છે. બની શકે ને તો મને માફ કરજો ભાભી, તમે પણ માફ કરી દેજો. તમારા પ્રત્યે તો કોઈ જ મન દુઃખ નથી અમને, તો પછી માફી માંગવાની વાત જ ક્યાં આવી? પણ હા, એક છેલ્લી ઈચ્છા છે જે તમે લોકો જ પૂરી કરી શકશો. હા હા ભાઈ બોલો ને, શું ઈચ્છા છે તમારી? અમે લોકો કેટલું જીવીશું એ અમને ખબર નથી, પણ જેટલું જીવીશું એટલું ખુશી ખુશી જીવવું છે. હા, તમને લોકોને ઉદાસ નથી જોવા. બસ આ છેલ્લી ઈચ્છા છે. Yeah.